આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસર હોય. તો વલસાડના અટકપારડી ખાતે આવેલા તાડફળિયા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર વાંક નદીના પાણી ફરી વળતા વાહનોની અવરજવર બંધ થઈ. મુખ્ય માર્ગ પર ભરાયેલા પાણીમાં એક બોલેરો કાર ફસાઈ જઈ તા સ્થાનિકો દ્વારા ટ્રેક્ટરની મદદથી ચાલક સહિત બોલેરો પિકઅપ બહાર કઢાઈ. વલસાડના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડની ઓરંગા નદી તથા વાંકી નદી બે કાંઠે વહેતી જોવા મળી, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવા માટે કામગીરી કરાઈ, ત્યારે વલસાડની વાંકી નદીમાં પાણી અટકપારડીના તાડફળિયામાં ભરાઈ જતા મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર બંધ થઈ. નાનો હતો ને ત્યારથી આ સમસ્યા છે. આઈ થિંક સમજી લો કે તમે 25-30 વર્ષ, બટ નદીના પાણી અહીંયા આવી જ જાય છે અને આજથી નદી આ વર્ષોની સમસ્યા છે. અને કંઈ કેટલી લોકોને તકલીફ પડે છે સવારી નોકરી જવા માટે, કે પછી પાણી ભરાઈ જાય એટલે બ્લોકેજ રોડ થઈ જાય છે આખો. આજે પણ સવારે એક ગાડી અંદર હતી અને એને ટ્રેક્ટર દ્વારા બહાર કાઢી, એટલે કોઈક તંત્રને આની કંઈક પડી જ નથી. આટલા વર્ષથી જે ચાલે છે એ ચાલ્યા કરે છે. ગામના હરેક નોકરિયાત વર્ગ લોકો અહીંથી જાય છે, અવારનવાર જયા કરે છે. પ્લસ જુજવા, પાથરી, સારંગપુર જે બી લોકો અહીંથી જાય છે, બાયપાસ અટકપારડી રોડ છે એટલે એ લોકોને હાલાકી પડી રહી છે. બહુ અરજવત કરી પણ કોઈક આંખ આગળ કાન કાળા, એમ કે આંખ આગળ પેલું કહે છે ને, કહેવત છે, એવું કરે છે અહીંયા. એટલે કોઈ રિસ્પોન્સ અને સરખો જવાબ નથી આપતા. અહીંયા આ રોડને નાળા નાખી અને વ્યવસ્થિત લેવલ કરે જેનો પાણીનો નિકાલ થઈ જાય વ્યવસ્થિત રીતના અને લોકોને હાલાકી ના પડે. બસ આ જ માંગ છે અમારી.